बापूजी, अग्रवाल एंड सन्स माधी जे उघराणी आवानी हती ए आवी? बापूजी ने आवा गुस्सा में क्यारे ही नहीं जोया। आ स्वरा गई तो गई क्या? चार वागवा आव्या। सॉरी, तने बहुत लेट करावी दीधो। हाँ, થોડું નહીં પણ ઘણું લેટ કરાવી દીધું. તેજસ, મારે તને થેન્ક યુ કહેવું છે. પણ થેન્ક યુ નહીં કહું, કારણ કે થેન્ક યુ તો પારકાને કહેવાનું હોય ને. અને તું ક્યાં હવે? પારકો છે જ. પણ ખરેખર તું એક બહુ જ સારો મિત્ર છે, એન્ડ આઈ એમ વેરી લકી ટુ હેવ યુ એઝ અ ફ્રેન્ડ. તું બધાના જ દુઃખ, દર્દ, તકલીફ, પસંદ, નાપસંદ, ઈચ્છાઓ, સપનાઓ બધા જ વિશે કાળજી રાખતો હોય છે. ક્યારેક ક્યારેક તો મને એમ લાગે છે કે ભગવાને તને એકદમ ખરા સમયે અહીં મોકલ્યો છે મને સાચવવા. પણ ક્યાર સુધી તું મને સાચવીશ? કેટલું કરીશ તું મારા માટે? ક્યાં છે? પેટી પર જલ્દી આવ, બાપુજી બહુ જ ગુસ્સે થયા છે. અરે બાપરે, ચિરાગભાઈનો મેસેજ છે. બાપુજી ખૂબ જ ગુસ્સે થયા છે. તો તું જા, નહીતર હમણાં પાછી રડી પડીશ. માંડ માંડ હસાવી છે તને મેં. હા હા, ચલ બાય બાય. હજુ કેટલું સાચું છે એમ? આ તેજસ તારા મોઢા પર સ્માઈલ જોવા માટે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ. સ્વરા, આ તેજસ હવે તને હારવા નહીં દે, ક્યારેય નહીં. સોરી બાપુજી, મોડું થઈ ગયું. નાની બહુ, તમને યાદ છે મેં તમને કહ્યું હતું દરેક વસ્તુ એની જગ્યાએ શોભે. મારા દાદી કહેતા કે પુરુષ પેઢીએ અને સ્ત્રી રસોડામાં શોભે તો જ સંસારનું સંતુલન બન્યું રહે. એ વાતને મેં હળવાશથી લીધી. તમે પરિવારના પહેલા પુત્ર વધુ બન્યા જેને પેઢી આવવાની પરવાનગી મળી. દરેક વસ્તુનો નિશ્ચિત સમય હોય છે, જાણો છો? રોજ સવાર પડતાની સાથે સૂરજ સમયસર કેમ ઉગે છે? એક દિવસ મોડો કે એક દિવસ ન ઉગે તો ન ચાલે, ન ચાલે. કારણ કે સૂરજ જો સમયસર ન ઉગ્યો ને, આખા વિશ્વમાં અંધકાર છવાઈ જશે. લોકોના દિવસની શરૂઆત જ નહીં થાય. એટલે સૂરજનું સમયસર ઉગવું બહુ જરૂરી છે. શિસ્ત, અનુશાસન બની રહે એના માટે નિયમો બનાવવામાં આવ્યા છે. પણ પેઢી પર તમે સતત શિસ્ત અને અનુશાસનનો ભંગ કર્યો છે. માફ કરજો નાની બહુ, પેઢીના તમારા કામથી હું ખુશ નથી.
તમારી તબિયત ઠીક થાય, તમે મન પાછળ ભાગવાનું બંધ કરો, એના માટે થઈને મેં તમને પેઢી પર આવવાની પરવાનગી આપી હતી. પણ પેઢી પર આવ્યા પછી પણ જો તમારે મનને શોધ્યા કરવું હોય તો હવે તમારે પેઢી પર આવવાની જરૂર નથી. હવે મારી ધીરજ ખૂટે છે અને તમારા પેઢી પર આવવાથી ઘરની મોટી વહુને નારાજગી લાગે છે. એમને લાગે છે કે કુંદન તમારો પક્ષ લઈને એમની સાથે પક્ષપાત કરે છે. એટલે જ લજ્જા વહુ ઘર છોડીને જતા રહ્યા ને મીરા વહુએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધા છે. એટલે હવે તમે ઘર સંભાળો અને પેઢી પર ન આવો એ જ બધાના હિતમાં છે. જો હવે તમારે ઘરમાં શાંતિ જાળવી રાખવી હોય તો ઘરના નિયમ પ્રમાણે તમારે ચાલવું પડશે. એટલે હમણાં ને હમણાં ઘરે જાઓ. બાપુજી, તમારી વાત એકદમ સાચી છે, તમે સાચા છો. ભૂલ મારી જ છે બાપુજી, ભાગ મારો જ છે. હું જ ધ્યાનથી કામ ન કરી શકી, હું જ પેઢીનું કામ અને ઘરની ચિંતાને અલગ ન રાખી શકી, બંને જીવનને અલગ ન રાખી શકી. અને ક્યાંક ને ક્યાંક મેં તમારો અને મોટી બાનો વિશ્વાસ પણ તોડ્યો છે. કેટલો વિશ્વાસ રાખીને તમે મને પેઢી પર આવવાની પરવાનગી આપી, પણ હું તમારા વિશ્વાસને જાળવી જ ન શકી. મને માફ કરી દેજો બાપુજી, મને માફ કરી દેજો. નાની બહુ, માફ તો મેં તમને ક્યારે કરી દીધા છે. એટલે જે જતું રહ્યું છે એની પાછળ ભાગવાને બદલે જે છે એને સાચવી લો. એટલે મારા મનમાં તમારા માટે જે આદર અને લાગણી હતી એ હજી પણ અકબંધ છે ને હંમેશા રહેશે. તમે મારા લાડકા નાની બહુ છો ને હંમેશા રહેશો. હવે જાઓ, ઘરે પાછા જાઓ. હા બાપુજી. થોડું જમી લો ને. તમે કેટલાય દિવસથી મનભાઈની શોધખોળમાં જ પડ્યા છો. આટલા દિવસોમાં મેં તમને જમતા જોયા જ નથી. તમે ક્યારે જમો છો કઈ સમજાતું જ નથી. એટલે આજે હું સામેથી તમને જમાડવા માટે આવી છું, અને જરૂર પડશે ને તો કોળીઓ પણ ભરાવીશ. પણ આજે તમારે જમવું જ પડશે. મન જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી હું નહીં જમું. મેં એવી પ્રતિજ્ઞા લીધી હતી ને. શું? એટલે તમે આટલા દિવસથી ખરેખર કઈ જમ્યા નથી? મોટી બાપ, મને તો એમ હતું કે તમે બાપુજીને જમાડ્યા પછી જમી લેતા હશો, પણ આટલા દિવસથી તમે કઈ જ ખાધું પીધું નથી. અને તમે કોઈને કહ્યું કેમ નહીં? સોરી મોટી બાપ, મેં પણ તમારું ધ્યાન રાખ્યું નહીં. ના ડિમ્પલ બહુ, તમે શું કામ માફી માંગો છો? માફી તો મારા નસીબે માંગવી જોઈએ.